तापी जिल्लामां उचापतनो मामलो सामे आव्यो। मनरेगा योजना हेठळना फंडमां उचापत कराई हती, त्यारे आ मामले हाईकोर्टे गैररीति मामले उच्च स्तरीय तपासना आदेश कर्या। ग्रामीण विकास कमिश्नर ग्रामीण विकास सचिवने तपासना आदेश कर्या छे। 6 सप्ताहमां तपासनो अहेवाल आपवा कोर्टे हुकम कर्यो छे। तपास बाद इन्क्वायरीनो रिपोर्ट रजू करवानो पण हुकम करायो छे। ग्रामीण कक्षाए प्रोजेक्ट ऑफिसरनी भूमिकाओ पण चकासवाना निर्देश आपेला छे। उचापत करनार अधिकारीओ सामे एफआईआर नोंधवाना पण कोर्टे आदेश कर्या छे। मनरेगा योजना हेठ 41 जॉब कार्ड बनावामां आव्या हता। समग्र मामले 2018 फरियाद करवामां आवी हती। કહેવામાં આવ્યું છે એટલે 6 અઠવાડિયાની મુદત આપી છે એટલે એ લોકોએ જે તે ઓફિશિયલ જવાબદાર હશે એમને આઈડેન્ટિફાઈ કરીને લખવું જ પડશે, કારણ કે જે મનરેગાનો કાયદો છે આપણી સેન્ટ્રલ સ્કીમ છે તો એ કાયદા અંતર્ગત પણ એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી પાસે એવિડન્સ છે કે આવી કોઈ પણ ઉચાપાત થઈ છે તો ઇન્ક્વાયરી કરવી એ મસ્ટ છે, એટલે આ વસ્તુ એમને ફરજિયાત કરવી જ પડશે। રાજકોટના ગોંડલનો વધુ એક બ્રિજ 5 દિવસ બંધ રહેશે। સિવિલ હોસ્પિટલ તરફનો પુલ 5 દિવસ બંધ રહેશે। લોડ ટેસ્ટિંગ માટે પુલ 5 દિવસ બંધ રહેશે। પાંજરાપોળ પુલ 5 દિવસ બંધ રહ્યા બાદ હવે સિવિલ હોસ્પિટલવાળો પુલ તમામ વાહનો માટે બંધ કરાયો। રાજવી કાર્ડનો આ પુલ આજથી 5મી સુધી લાઇટ મોટર વ્હીકલ સહિત તમામ વાહનો માટે બંધ કરાયો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। કોટડા સાંગાણી તરફથી આવતા વાહનો માટે પાંજરાપોળ પાસેનો પુલ વૈકલ્પિક રસ્તો રહેશે। ચીફ ઓફિસર અશ્વિન વ્યાસના જણાવ્યા પ્રમાણે મારવાડી યુનિવર્સિટીના તજજ્ઞો પુલનો લોડ બેરિંગ ટેસ્ટ કરશે। અરવલ્લીનો મોડાસા ધનસુરા હાઈવે સમારકામને લઈને 3 દિવસ માટે બંધ રહેશે। 6 થી લઈને 8 ડિસેમ્બર સુધી રહીઓલ ફાટકના સમારકામને લઈ રસ્તો બંધ રહેશે। વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવશે। ધનસુરાથી મોડાસા જવા માટે શિકા ચોકડીથી વાહનો ડાયવર્ટ થશે। બાયડથી મોડાસા અને માલપુર જવા માટે માલપુર ચોકડીથી વાહનો ડાયવર્ટ કરાશે। અમદાવાદમાં એએમસીએ બ્રિજની સફાઈ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરી છે। પીએમ મોદીના સ્વચ્છતા હી સેવાના અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું। શહેરના 90 બ્રિજની સાફસફાઈ કરવામાં આવશે। અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં એક સાથે 90 બ્રિજની સફાઈ હાથ ધરવામાં આવી। તમામ બ્રિજને પાણીથી સાફસફાઈ કરવામાં આવી। મેયર, ડેપ્યુટી મેયર અને ચેરમેન સહિતના હોદ્દેદારોએ સફાઈ હાથ ધરી હતી। દેશના વડાપ્રધાન સ્વચ્છતા સેવા જે કાર્યક્રમ આપેલો છે તે અંતર્ગત મહાનગરપાલિકાએ પૂર જેસની અંદર અમદાવાદ મહાનગરની અંદર વિવિધ રસ્તા, બ્રિજીસ, અંડરબ્રિજ, એસબી હાઈવે, રિંગ રોડ એનું સફાઈ અભિયાનનો કાર્યક્રમ પૂર જોશમાં ઉપાડી લીધેલો છે। આજે અમદાવાદ મહાનગરના 31 બ્રિજો ઉપર ચૂંટાયેલી પાંખ, વહીવટી પાંખ, માન્ય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ, તદુપરાંત કર્મચારીઓ અને અમારા સફાઈ મિત્રો સાથે મળી આપણું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ બનાવીએ તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે। અમદાવાદીઓ, હવે તમને શહેરના કોઈપણ ઓવરબ્રિજ પર જર્ક નહીં આવે। અમદાવાદમાં બ્રિજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે। 90થી વધુ બ્રિજ પર હાલ સ્પાન જોઈન્ટના કારણે વાહન ચાલકોને ઝટકો લાગતો હોય છે, ત્યારે હવે તમામ જે બ્રિજ છે એ જર્ક રહિત બનાવવામાં આવશે। શહેરના 90 બ્રિજ પર રિપેરિંગ કામગીરી કરવામાં આવશે। એએમસી ઇજનેર વિભાગે બ્રિજ પર કામગીરી શરૂ કરી દીધી છે। બાદમાં વાહન ચાલકોને કોઈપણ જાતનો ઝટકો નહીં લાગે અને સરળતાથી વાહન ચલાવી શકશે। અમદાવાદ મહાનગરની અંદર ટોટલ 7 ઝોનની અંદર 90 કરતાં વધારે બ્રિજો આવેલા છે। એમાં કેટલાક બ્રિજો ખૂબ જ જૂના થઈ ગયા છે, દાખલા તરીકે ફન્નાડીસ બ્રિજ હોય, બીજો ગાંધી બ્રિજ હોય, આવા જે બ્રિજો છે બધા જ બ્રિજો ઉપર ઘણીવાર જર્ક આવતો હોય છે। તો એ જર્ક દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા એને માઇક્રો રિસર્ફેસિંગ કરી આ જર્ક દૂર કરવામાં આવશે। પરિણામે આવનાર સમયની અંદર જ્યારે શહેરના નાગરિકો બ્રિજ પરથી પસાર થાય તો તેમને બિલકુલ ક્લિયર સરફેસ મળશે, કોઈ પણ જાતનો જર્ક લાગશે નહીં અને સહેલાઈથી સવારી આ બ્રિજો પરથી તે કરી શકશે। અમદાવાદ શહેરના બ્રિજ પરથી પસાર થશો તો આપને હવે જર્ક નહીં લાગે। આ શબ્દ એટલા માટે હું આપને કહી રહ્યો છું કે અમદાવાદ શહેરના જેટલા પણ બ્રિજો આવેલા છે તે બ્રિજો ઉપર જે જર્ક લાગી રહ્યો હતો તે જર્કને દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા કરી રહી છે, અને સાથે જ હું જ્યાં ઊભો છું એ બ્રિજ ઉપર આપ જોઈ શકો છો કે આ બ્રિજ છે, આ બ્રિજની અંદર જે પસાર થઈ રહ્યા છે જે વાહનો છે એ વાહનોને જર્ક લાગી રહ્યો છે, કારણ કે દરેક જે સ્પાનની વચ્ચે ગેપ હોય છે, ગેપના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે, પરંતુ આ પરેશાની દૂર કરવા માટે મહાનગરપાલિકા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે
कि अमदावाद शहर में रहेला 90 ओवरब्रिजो है ये तमाम ओवरब्रिजो पर नवेसर थी रिसर्फिंग करना स्मूथली आप अपना वाहन लैने त्यांथी पसार थई शकशो। कारण के ए थई रह्यो हतुं के वाहन चालकोए फरियाद करी हती महानगरपालिका ने कि जे ब्रिजो बनिया छे ब्रिजो उपर जे स्पान वच्चेना जे गेप छे ए गेप मां गाड़ीनो थर जे जर्क छे ते लागी रह्यो छे ते जर्क ने दूर करवा माटे महानगरपालिकाए एक महत्वपूर्ण निर्णय लीधो छे जेथी हवे अमदावादीओ ए रस्ता उपरथी पसार थशे एटले ब्रिज उपरथी पसार थशे तो ए ब्रिज हवे स्मूथली आपनुं वाहन छे आप हंकारी शकशो। कैमरामेन शाह साथे प्रणव पटेल न्यूज 18 अमदावाद। અને અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર। ખેડા સિરપ કાંડની તપાસ માટે એસઆઈટીની રચના નડિયાદ ડીવાયએસપીની અધ્યક્ષતામાં થશે તપાસ। દાહોદ અને મહીસાગર જિલ્લામાં માવઠું પાક નુકસાનની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી। ઢોર નિયંત્રણ પોલિસી મુદ્દે પશુપાલકોને ઝટકો હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાથી કર્યો ઇનકાર કહ્યું કોર્પોરેશન કામગીરી ચાલુ રાખે।